કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કેટલાક અગત્યના પોલિમરની અંદર એલડીપી, એચડીપી, ટેપલોન. સો પહેલેથી ફરી કેટલાક અગત્યના પોલિમર એલડીપી, એચડીપી, ટેફલોન અને પાન, તો જોઈએ એના રિલેટેડ એમસીક્યુ. ચલો પહેલો ક્વેશ્ચન, કયો ગુણધર્મ એલડીપીનો નથી એવું શોધવા કીધું છે? તો એલડીપી મીન્સ લો ડેન્સિટી પોલિમર, મીન્સ ઘનતા ઓછી. કોઈ શક ક્લિયર? થર્મોપ્લાસ્ટિક, કારણ કે મેં તમને કીધું બેકેલાઇટ મેલેમાઇન હોય તો થર્મો સેટિંગ, બાકી થર્મોપ્લાસ્ટિકમાં જવા દાના, એ બી સાચું છે. સાખી અને રેખીય, તો કે એલડીપી એ કેવો પોલિમર છે? તો કે એલડીપી જે છે એ સાખ્યમાં આવે છે, મીન્સ કે સાખ્ય સાચું છે અને રેખીય ખોટું છે. રેખીય ખોટું છે, આપણે નથી કીધું છે એટલે આન્સર રેખીય આવશે. એચડીપીની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય? હાઈ ડેન્સિટી માટે આવશે ઝિગલર નાટા. શું આવશે? ઝિગલર નાટા. એકચ્યુઅલી ઝિગલર નાટા એક કયો ઉદ્દીપક છે? તો કે જો આ ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ સાથે TiCl4 ને આપણે શું કહીએ છીએ? ઝિગલર નાટા. ક્લિયર? એટલે ઉપરા ઉપર એટલે જ લીધા છે તો તમને ખ્યાલ આવે કે ઝિગલર નાટા કોણ, તો કે આ ઝિગલર નાટા ઉદ્દીપક છે. એચડીપી એ કયા પ્રકારનો પોલિમર છે? તો જે હમણાં હું કીધું હતું એચડીપી આવે તો રેખીય, એલડીપી આવે તો સાખ્ય. ઓકે, એચડીપીની અંદર શું આવશે? રેખીય આવશે. ટેફલોન મોનોમર ખાલી જગ્યા ક્રિયાશીલ, ટેફલોન આ મોનોમર છે, એના મોનોમરમાં ક્રિયાશીલ સમૂહ, ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ હોય છે. તો કે આલ્કીન છે, કારણ કે આલ્કીનમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને હેલાઇડ, આલ્કીન હેલાઇડ એ અને બી બંને. ક્ષારણ પ્રતિરોધક પોલિમરનું ઉદાહરણ જણાવો. તો આપણે ટેફલોન એની ચાવી હતી, બે છોકરી નિશા અને ઉષા. નિશા ઉષા ઓન, નો ટેન્શન. રાસાયણિક રીતે નિષ્ક્રિય ક્ષા ઉપરથી આપણે કહ્યું ક્ષારણ પ્રતિ રોધક, મીન્સ ટેફલોન આન્સર અહીંથી મળી ગયો આન્સર આપણને. આખી ચાવી યાદ રાખજો, કામ આવશે હમણાં આપણને. ગાસ્કેટ, તો ચલો ગાસ્કેટની અંદર પાછું આવ્યું ટેફલોન, એની ચાવી પાછી લખીશું. નિશા ઉષા ઓન, નો ટેન્શન. સા મીન્સ સાધનો, વિદ્યુત અવાહક સાધનની બનાવટમાં એટલે કે ગાસ્કેટની બનાવટમાં, મીન્સ ટેફલોન ગાસ્કેટમાં ટેફલોન. ચાવી ક્લિયર કરજો એટલે બધું જ આવડશે મિત્રો. પોલી એક્રિલો નાઇટ્રાઇલ, પોલી એક્રિલો નાઇટ્રાઇલ, એક્રિલો નાઇટ્રાઇલ, આ એક્રિલો નાઇટ્રાઇલ, પોલી એક્રિલો નાઇટ્રાઇલ જે છે એનું IUPAC નામ આપો. પોલી એક્રિલો નાઇટ્રાઇલના મોનોમરનું, આ મોનોમર એક્રિલો નાઇટ્રાઇલ એનું IUPAC નામ. ચલો બનાવીએ. એક, બે અને ત્રણ. તો સૌથી પહેલા જો ત્રણ કાર્બન છે, ઓકે, કોઈ વિસ્થાપિત સમૂહ તો છે નહીં, મૂળ શૃંખલા ત્રણની છે અને ડબલ બોન્ડ વાળી છે, તો પ્રોપ ટુ ઇન, પ્રોપ ટુ ઇન નાઇટ્રાઇલ, પ્રોપ ટુ ઇન નાઇટ્રાઇલ. પોલી એક્રિલો નાઇટ્રાઇલના મોનોમરમાં જે હમણાં હતો તે જ CH3, જો હવે એમાં જ CH3 ડબલ બોન્ડ CHCN એક્રિલો નાઇટ્રાઇલ. ચાલો અલગ કરી દીધું આપણે બધું. હવે
હવે આપણે ગણવાનું છે, ખાલી પાય જ ગણવા કીધા છે. સિગ્મા અને પાય બંને ગણી શકાય, પણ આપણે અહીંયા ખાલી પાય કીધા છે. તો પાય એક બે ત્રણ, થ્રી પાય, આન્સર થ્રી. સિગ્મા કીધા હોય તો તમે ગણી શકશો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત સિગ્મા, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાત સિગ્મા ત્રણ પાય, પણ ઇન્ટરેસ્ટ ખાલી પાય. સંશ્લેષિત ઊનની બનાવટની અંદર ઓર્લોન, સંશ્લેષિત ઊન આવશે ઓર્લોન. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી બી હેપી.